હવે વાત કરીએ નીતિ આયોગનો રિપોર્ટ. નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં સ્વાસ્થ્ય સેવાઓનું સ્તર કથળ્યું છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના અધિકારીઓના ગાંધીનગરમાં યોજાયેલા વર્કશોપમાં માતા મૃત્યુદર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારોમાં માતા મૃત્યુદરનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં બે વર્ષ પહેલા માતા મૃત્યુદર 102 હતો, જે હવે ઘટી 91 થઈ ગયું છે. આ ઉપરાંત રાજ્યના બનાસકાંઠા, કચ્છ, ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ભ્રૂણ હત્યા થાય છે. આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સેક્સ રેશિયોમાં સુધારો થાય તે રાજ્ય સરકારની પ્રાથમિકતા રહેશે. ગાંધીનગરમાં આયોજિત કેન્દ્ર સરકારના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓની વર્કશોપમાં ભ્રૂણ હત્યા અને માતા મૃત્યુ દર પર કાબુ મેળવવા પ્લાન બનાવીને કાર્ય કરવામાં આવશે. સૌથી વધુ આપણા ત્રણ ફોકસ હાઈ પ્રાયોરિટીના જિલ્લા છે. એક કચ્છ જિલ્લા છે, એક બનાસકાંઠા જિલ્લા છે અને એક ભાવનગર જિલ્લા છે. એવા જિલ્લાઓ છે અને બીજા જિલ્લાઓ પણ છે જે અમારા માટે ઘણા પ્રાયોરિટીના જિલ્લા છે. ભારત સરકારે 10 હાઈ પ્રાયોરિટી ડિસ્ટ્રિક્ટ જાહેર કર્યા છે. નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં સ્વાસ્થ્ય સેવાઓનું સ્તર કથળી રહ્યું છે, જેને લઈને હેલ્થ કમિશનર સહિત ગુજરાત સરકાર એક્શનમાં આવી. જયંતિ રવિની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પાંડુ રોગ, ટીબી, સેક્સ રેશિયો, એઇડ્સ વગેરે જેવી બીમારી માટે આ વર્કશોપનું આયોજન કરાયું. આ સાથે લોકોમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાને દૂર કરવા માટે પણ બેઠકમાં ચર્ચા થઈ. બેઠકમાં લોકો માટે અલગ અલગ કેમ્પેઇન કરી સ્વાસ્થ્ય સેવાઓને સુધારવાના પ્રયાસ હાથ ધરાશે. સાથે 15,000 જેટલા હેલ્થના કર્મચારીઓ દ્વારા અલગ અલગ માધ્યમથી લોકજાગૃતિ ફેલાવવાનું કામ કરાશે. બે તાલુકા કે બે બ્લોક પસંદ કરવા માટે સ્થાનિક અધિકારીઓની મદદ લેવાશે, જેમાં એક સરળ અને એક કપરા વિસ્તારની પસંદગી કરી પરિસ્થિતિનો તાગ મેળવાશે. વ્યૂહરચના બનાવીને બે બ્લોકમાં અને બે વોર્ડમાં આ બધા માપદંડો, જેમ કે માતા મરણ, બાલ મરણ, ઓછા વજનવાળા બાળકો, પછી જે સેક્સ રેશિયો એટ બર્થ કહીએ છીએ તે, અને એ જ રીતે અનિમિયા, કેમ કે આપણા ત્યાં હિમોગ્લોબિન અને પાંડુરોગ જેને કહીએ છીએ એની પણ ઇન્સિડન્સ ઘણી વધારે છે. એટલે આ બધી બાબતો પર ફોકસ કરીને એ જ રીતે ટીબી, એઇડ્સ અને લેપ્રસી એના નિર્મૂલન માટે પણ શું કામ કરી શકીએ. આ રીતે આપણે એક આખું ડ્રાઈવ આજે એટલા માટે આ બધા ઓફિસર્સને 2 દિવસ માટેના એક વર્કશોપ માટે બોલાવી